વાત કરીએ પકડાય છે ખૂબ જ ચાલે છે ખૂબ જ તે મુદ્દો એટલો ઉછળે છે લોકો તેને વાંચે છે જોવે છે ફીલ કરે છે પછી ધીરે ધીરે એ બધી વાતો નીકળે કે નહીં મેં પણ જોયું હતું મેં પણ જોયું હતું ત્યારબાદ એટલું પ્રેશર થાય છે એ પર્ટિક્યુલરી સેક્ટર ઉપર કે તે વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારબાદ ભૂલી જવામાં આવે છે પણ બીજી વખત આ નહીં થાય કે આવી કોશિશ નહીં કરવામાં આવે એવી બાંહેધરી તો અહીંયા ક્યાંય આવતી જ નથી એ તો કહું ને છાસવારે ફરીવાર એ સસ્પેન્ડ કરવામાં આવે 15-20 દિવસ ત્યાં 6 મહિના ત્યાં 2 મહિના ત્યાં ત્યારબાદ ફરીવાર આવી જાય ને પાછું સસ્પેન્ડ એટલે તમને કહી દઉં સેલેરી તો એની અડધી ચાલુ જ હોય હા પેઇડ લીવ ની જે વાત એટલે ચાલુ જ હોય એની અડધી ચાલુ એટલે પાછું હવે જયારે જોઈન થાય ત્યારે પાછી એને મળી જાય બાકીની એટલે ધેટ ઇઝ વોટ ઇઝ ધ એટલે એ જ પોઈન્ટ છે ને જે ચતરે છે આપણને બધાને કે ભાઈ એક તો તમે મજા કરો હવે તમે જે પોઈન્ટ કર્યું કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈ ઇટ શુડ નોટ ગેટ રિપીટેડ તો રિપીટેડ માટે સૌથી પહેલા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે એવા એક્ઝામ્પલ સેટ કરો એક્ઝેક્ટલી કે સામેવાળો ગભરાય એવી રીતે જેમ આપણે બહારગામ નથી સમજતા કે ભાઈ પેલા આવી રીતે જોઈતો એની આંખ ફોડી નાખી એટલે મારે એવું નથી કહ્યું કે ભાઈ આંખ ફોડો ને માથું ફોડો એવું મીન નથી કરી રહી પણ એટલા સ્ટ્રોંગ એક્ઝામ્પલ સેટ થાય છે એટલે એવું અહીંયા બી એવું સેપ કે એ માણસને ટર્મિનેટ કરી નાખવો જોઈએ તો બીજા 4 લોકો ગભરાશે કે ભાઈ અમે આવા નાટક કરશું તમે ટર્મિનેટ થઈશું એટલે ધીસ ઇઝ વોટ ઇઝ ઓલ ઇમ્પોર્ટન્ટ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ કે ચલો ભાઈ પેપરો ભર્યા ઇન્વેસ્ટિગેશનના નામના ને એવા પેપરો બનાવ્યા કે આમ એકદમ ક્લીન ચીટ પર નીકળી જાય ધીસ ઇઝ નોટ વોટ ઇન્વેસ્ટિગેશન ઇઝ અબાઉટ ને અલ્ટિમેટલી આપણે શું આ બધું કરીને શું પ્રૂવ કરવા માંગીએ છીએ આપણે આપણા દેશને જ પાછળ લઈ રહ્યા છીએ એ વાત તો નક્કી છે અગર આજે આપણે કહીએ કે આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છીએ આપણે કહીએ કે આપણે ચાઇનાને ટક્કર મારી છે આપણી 2.5 કે 3.5 ટ્રિલિયન ઇકોનોમી છે એની 12 કે 15 ટ્રિલિયન ઇકોનોમી છે તો આપણે એની સામે ક્યાંથી ઉભા રહી શકો નથી આ રીતે છે એ કન્ટ્રી બી આપણા જેવી જ હતી કઈ મોટું એ નહોતું પણ ધીસ ઇઝ વેર ઓલ ધ લેવલ સ્પેશિયલી ફ્રોમ ધ ટોપ લેવલ જયારે ટોપ લેવલ થી જયારે વ્યવસ્થિત કામ થાય છે આઈ એમ અ ફર્મ બિલીવર કે ટોપ લેવલ થી તો એટલું હદમાં ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એડમિનિસ્ટ્રેશન એ જ કહેવાય કે તમારું એટલું કંટ્રોલ હોવો જોઈએ ગવર્મેન્ટનો કે ડાઉન ધ લેવલ બી આ ના થાય નકર થાય છે થઈ શકે છે તો તમે હવે એક્ઝામ્પલ સેટ કરો ને તમને કોણ રોકે છે એક્ઝામ્પલ સેટ કરતા પછી એવા બહાના કાઢશે આ લોકો એ બી તમને કહી દો એક નવું બહાનું આપી દઉં તમને કે બેન ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પછી આ લોકો કર્મચારીઓ કોર્ટમાં જાય છે અરે તો ભાઈ કોર્ટમાં જાય છે તો તમારો કેસ એટલો પરફેક્ટ હોવો જોઈએ ઇન્વેસ્ટિગેશન એટલું પરફેક્ટ હોવું જોઈએ કે કોર્ટમાં જાય છે તો કોર્ટને દેખાય કે ભાઈ આને ખોટો કરી લઈને સજા આપે એવું નહીં કે બાઇજ્જત બરી કરીને પાછો જોઈન કરાવે ધેટ ઇટસેલ્ફ શોઝ કે અગર તમારું ઇન્વેસ્ટિગેશન સારું નથી તો પેલા તો બાઇજ્જત બરી થવાનો જ છે એટલે આ બધા જે છબરડાઓ છે એ ધેટ ઇઝ કોલ્ડ ગુડ એડમિનિસ્ટ્રેશન તમે એવરી ટાઈમ કોર્ટના બહાના આપીને કહો તો કે કોર્ટે આપી દીધો પાછો કારણ કે મેં ઘણા કર્મચારીઓને એવું સાંભળ્યું બી છે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ કે બેન અમે તો સ્ટેપ લીધા એ તો કોર્ટમાં ગયો અને કોર્ટે એને પાછો ઇન્ડક્ટ કરી દીધો અરે પણ પહેલા જયારે એને ગુનો કર્યો હતો તો તમારું ઇન્વેસ્ટિગેશનમાં પેપર તો પરફેક્ટ હોવું જોઈતું હતું ને કે ભાઈ આ દારૂ લેતો હતો કરપ્શન જુઓ હોય તો કોણ સામે વાલો હતો દારૂની બાટલી યુ નો ઓલ રુઝાનજી પણ એ જ વાત છે કે જે ઘટનાઓ જયારે સરકારી કર્મચારીઓ કરે છે એમના થ્રુ બને છે ત્યારે કયા અહીંયા મુદ્દાઓ ઉઠાવવા એ જ સૌથી મોટો સવાલ છે તે એક લટકતું જ સવાલ છે જેનો કોઈ જ કદાચ જવાબ નથી આપણી પાસે